हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आजनो आपणो विषय छे हिंदी। तो आगळ आपणे शीखी गया चित्र ओळखी शब्द लगता, चित्र ओळखी खाना पूरता। तो आजे आपणे आगळ शीखीशुं। तो तमे तैयार छो ने बाळको? तो आगळ अहींया सूचना आपेली छे, चित्र देखो, गोला करो और शब्द लिखो। एटले के चित्र जुओ, गोळाकार करो अने शब्द लखो। तो अहीं चित्रों आपेला छे। अहीं अनारनुं चित्र छे, तो अहीं उदाहरण तरीके अहीं अनार पर गोळ करेलू छे अने अहीं अनार शब्द लखेलो छे। तो अहीं बीजुं चित्र नगाड़ानुं छे, तो अहीं मूळाक्षरमांथी शोधीने आपणो शब्द बनावानो छे। क श न गा ड़ा, तो अहीं नगाड़ा शब्द बने छे। तो त्यां आपणे गोळ करीशुं अने अहीं लखीशुं न गा ड़ा। अहीं सपेरानुं चित्र छे, तो अहीं स पे रा भ ख, तो अहीं सपेरा शब्द बने छे। तो त्यां आपणे गोळ करीशुं અને અહીંયા લખીશું સ પે રા। હવે અહીંયા ગાજરનું ચિત્ર આપેલું છે, તો અહીંયા મૂળાક્ષરમાંથી શોધીશું અ ગ ગા જ ર, તો અહીંયા શબ્દ બને છે ગાજર। તો અહીંયા લખીશું ગા જ ર। હવે સૂચના છે, બાકી અક્ષર લખો, એટલે કે ખૂટતા અક્ષર લખો। તો અહીંયા ચરખા શબ્દ આપેલો છે અને અહીંયા ચ અને ર લખેલું છે, તો અહીંયા શું નથી લખ્યું તે આપણે લખવાનું છે। તો ચર, તો અહીંયા ચર ખા, તો અહીંયા ખા લખેલું નથી, તો આપણે અહીંયા લખીશું ખા, ચર ખા પૂરો શબ્દ બન્યો। અહીંયા અનાર લખેલું છે, તો અહીંયા અ ખાલી જગ્યા છે અને ર લખ્યું છે, તો અહીંયા લખીશું ના, તો અહીંયા શબ્દ બનશે અ ના ર। અહીંયા આમ લખ્યું છે, અહીંયા જગ્યા ખાલી છે અને મ લખ્યું છે, તો શું લખીશું આપણે અહીંયાથી આ, તો આપણો શબ્દ પૂરો થશે આ મ। અહીંયા બ છોડા, તો અહીંયા બ છ લખ્યું છે અને શું નથી લખ્યું ડા, તો અહીંયા બ છ ડા શબ્દ થશે। અહીંયા ગા જ ર, અહીંયા આગળ ખાલી જગ્યા છે અને જ ર, તો શું નથી લખેલું ગા, તો આપણે લખીશું ગા, તો શબ્દ બનશે ગા જ ર। અહીંયા જ હા જ, તો અહીંયા જ ખાલી જગ્યા છે ને જ લખેલો છે, તો વચ્ચે શું નથી હા, તો અહીંયા લખીશું હા, તો શબ્દ પૂરો થશે જ હા જ। અહીંયા છે ત બ લા, ત બ લખ્યું છે, શું નથી લખેલું લા, તો આપણે અહીંયા લખીશું લા, તો અહીંયા ત બ લા શબ્દ થશે। ઢ ક ના, ઢ ક લખ્યું છે, ના લખેલું નથી, તો આપણે અહીંયા લખીશું ના, તો અહીંયા શબ્દ બનશે ઢ ક ના। હવે અહીંયા સૂચના છે, કોષ્ટક સે શબ્દ ચૂન કર, ખાલી જગ્યા ભરો। તો અહીંયા કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીંયા શબ્દ આપેલા છે, કૌંસમાં શબ્દો આપેલા છે, અહીંયા ચિત્રો પણ આપેલા છે, તો ત્યાંથી ચિત્ર ઓળખી નામ લખવાનું છે। તો અહીંયા શેનું ચિત્ર છે? આમ, માલા ખાલી જગ્યા ખા, તો અહીંયા કૌંસમાં આપેલા છે નામ, અનાર નાક માલા આમ, તો શું લખવાનું છે આપણે આ ચિત્ર શાનું છે આમ, તો અહીંયા લખીશું
आ म माला आम खा। हवे अहीं चित्र शानू छे? अनार। तो अहीं आकाश खाली जगह ला, तो अहीं शब्द छे अनार। तो आपणे अहीं लखवानो छे अ ना र, खाली जगह बनशे आकाश अनार ला। अहीं छे माला, तो अमर खाली जगह कर, अहीं कौंसमांथी शोधीशुं। अनार नाक माला, तो अहीं लखवानुं छे मा ला, खाली जगह वाँचीशुं अमर माला कर। अहीं चित्र छे नाक। बाला खाली जगह साफ रख, तो अहीं कौंसमांथी शब्द शोधीशुं। अनार नाक, तो अहीं लखीशुं ना क। बाला नाक साफ रख, अहीं आपणी खाली जगह पूरी थई। अहींथी चित्र જોવાના છે અને કૌંસમાંથી ખાલી જગ્યા શોધવાની છે। હવે સમાન શબ્દ કો જોડો, એટલે કે સરખા શબ્દ જોડો। અહીંયા સામસામે સરખા શબ્દો આપેલા છે, તો અહીંયા ઉદાહરણ તરીકે આપણને એક શબ્દ આપેલો છે ઘડા, તો અહીંયા લીટી કરીને ઘડા સાથે જોડ્યો છે। અહીંયા છે બા ગ, તો બાગ શબ્દ શોધવાનો છે। અહીંયા મકાન આકાશ બાગ બાજા રાજા બાદલ, તો અહીંયા શબ્દ સાથે જોડીશું બા ગ। બાજા, તો અહીંયા આપેલું છે બાજા શબ્દ। બાદલ, તો બાદલ સાથે જોડીશું। છેલ્લો શબ્દ છે બાદ લ। રાજા, તો અહીંયા રાજા શબ્દ આપેલો છે રાજા। મકાન, તો અહીંયા પહેલો શબ્દ છે મકાન, તો આપણે મકાન શબ્દ સાથે જોડીશું। અહીંયા છે આકાશ, તો આકાશ મકાન આકાશ, ત્યાં આગળ જોડીશું। તો અહીંયા સરખા શબ્દો જોડ્યા। અહીંયા છે વાક્ય પઢો ઓર લીખો, વાક્ય વાંચો અને લખો। તો અહીંયા વાક્યને આપણે વાંચીશું સરલા ઘાના ગા, આકાશ આમ ખા, અલકા બાદામ લા, માલા માલા ખાના આયા। તો અહીંયા સામે વાક્યો તમારે જાતે લખવાના છે। બાય મિત્રો।